गुड आफ्टरनून स्टूडेंट्स, स्वागत छे तमारू ऑनलाइन लेक्चर में। आशा करू छू के तमे बधा तंदुरस्त अने स्वस्थ हशो। तो आपणे लिम्फोसाइट्स विषे स्टडी करता हता, लिम्फोसाइट्स विषे भण्या हता। तो आपणे तेमां बी सेल अने टी सेल विषे डिटेल में जाण्यु, त्यारबाद नल सेल्स विषे जाणीए કે આપણા શરીરમાં જે આખી મિકેનિઝમ છે, જે ડિફેન્સ મિકેનિઝમ છે, કયું ડિફેન્સ મિકેનિઝમ છે? તો કે ઇમ્યુનિટી। આપણા શરીરનો ડિફેન્સ મિકેનિઝમ કે જે ઇમ્યુનિટી છે, તેમાં કેટલા કેટલા પાર્ટ્સ રહેલા છે? તો કે ઇમ્યુન સેલ્સ, ઇનેટ ઇમ્યુનિટી, પ્રોટીન્સ, કોમ્પ્લિમેન્ટ પ્રોટીન, એન્ટીબોડીઝ, બી સેલ્સ, ટી સેલ્સ, હ્યુમોરલ ઇમ્યુનિટી, સેલ મેડિએટેડ ઇમ્યુનિટી એન્ડ વેરિયસ સેલ્સ, WBC જે છે તે લિમ્ફોસાઇટ્સ છે, જે WBC છે લિમ્ફોસાઇટ્સ છે, તો એમાં એક નલ સેલ્સ છે એનો ટાઈપ। તો નલ સેલ્સ એટલે શું તે આપણે સમજીએ। When circulating lymphocytes are classified by their structure, when circulating lymphocytes are classified by their surface markers into T and B cells, about 5-10% of the cells are found to lack features of either type। હવે જ્યારે સર્ક્યુલેટિંગ લિમ્ફોસાઇટ્સ એટલે એવા લિમ્ફોસાઇટ્સ જે પેરિફેરી છે, લિક્વિડિટી છે, જે સેલ્સની બહાર કે બ્લડ વેસલ્સમાં, કેપિલરીમાં જે ફ્લુઇડિટી છે કે પછી પેરિફેરી છે, ત્યાં આગળ સર્ક્યુલેટ થતા હોય છે, વહન થતું હોય છે લિમ્ફોસાઇટ્સનું, તેને તેની જે સરફેસ માર્કર પ્રેઝન્ટ હોય તેના આધારે, મતલબ કે થાયમસમાંથી પ્રોડ્યુસ થયા હોય ટી સેલ્સ અને બી સેલ્સ જે બોન મેરોમાંથી પ્રોડ્યુસ થયા હોય, તેની પાસે જે સરફેસ માર્કર્સ રહેલી હોય છે કે જે સ્પેસિફિક એન્ટીજન સાથે બાઇન્ડ થવાની એબિલિટી ધરાવે, કે પછી કોઈ પ્રકારના સિગ્નલિંગ મટીરિયલ કે રિસેપ્ટર જે છે તેને પ્રોડ્યુસ કરવાની એબિલિટી ધરાવે, એ ટાઈપની અલગ અલગ માર્કર્સ હોય, એના આધારે એને ક્લાસિફાઈડ કર્યા કે ટી સેલ એન્ડ બી સેલ। અબાઉટ 5-10% ઓફ ધ સેલ્સ આર ફાઉન્ડ ટુ લેક ફીચર ઓફ આઈધર ટાઈપ। 5-10% સેલ એવા પણ હોય છે કે જેની પાસે એવી પર્ટિક્યુલર માર્કર હોતી નથી, કે તે પર્ટિક્યુલરલી કે પ્રોપરલી મેચ્યોર થઈ શકતા નથી, તો તેવા સેલ જે છે તે બેમાંથી એકઈ ટાઈપના હોતા નથી, તે બચેલા સેલ છે, જે નકામા કહી શકીએ આપણે કે તે એની પાસે માર્કર નથી કે એવા અમુક કેરેક્ટરિસ્ટિક નથી કે જેના લીધે તે બી કે ટી એકઈ સેલ બની શકે એમ ન હોય, તો ધે વેર કોલ્ડ નલ સેલ। બી કે ટી સેલ ન બની શક્યા હોય તેવા સેલને શું કહેવામાં આવે છે? નલ સેલ્સ। બીકોઝ ઓફ ધેર મોર્ફોલોજી ધે આર ઓલ્સો નોન એઝ લાર્જ ગ્રેન્યુલર લિમ્ફોસાઇટ્સ। હવે મોર્ફોલોજી તે લોકોનું જે સ્ટ્રક્ચર છે, તેનો લુક છે, અથવા એને કહેવાય ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક એ બી છે, મોર્ફોલોજી દેખાવ એનો એવો છે, કે એટલા માટે એને ધે આર ઓલ્સો નોન એઝ લાર્જ ગ્રેન્યુલર લિમ્ફોસાઇટ્સ। તેની મોર્ફોલોજી એવી છે કે એનું સ્ટ્રક્ચર એવું છે કે તે સાઇઝમાં લાર્જ છે, એનું જે ન્યુક્લિયસ છે તે બહુ મોટું છે અને તે ગ્રેન્યુલર છે। ગ્રેન્યુલર એટલે કણિકામય, કે જેના સરફેસ રફ સરફેસ હોય, કારણ કે એની ઉપર કણિકાઓ આવેલી હોય, તે એની મોર્ફોલોજીના આધારે તેનું જે ન્યુક્લિયસ છે તે ખૂબ મોટી હોય છે, તેની સાઇઝ છે તે બી અને ટી સેલ કરતાં મોટી હોય છે, તો એ મોર્ફોલોજીના લીધે તેને લાર્જ ગ્રેન્યુલર લિમ્ફોસાઇટ્સ LGL પણ કહે છે। તો નલ સેલ્સ એટલે એવા સેલ કે આપણા શરીરમાં જે બી અને ટી સેલ બનવામાં નિષ્ફળ ગયા હોય,
એવા સેલ 5-10% તમામ જે સેલ્સ હોય એમાંથી 5-10% સેલ્સ બીકેટી સેલ બની શકતા નથી, તેથી તે નલ સેલ તરીકે ઓળખાય છે. એ નલ સેલને તેની લુક એટલે કે એની મોર્ફોલોજી અને સાઇઝ, ફિઝિકલી એનો લુક કેવો છે અને એની સાઇઝના આધારે, એના ન્યુક્લિયસની સાઇઝના આધારે તેને લાર્જ ગ્રેન્યુલર લિમ્ફોસાઇટ્સ LGL પણ કહે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ધે આર નિયરલી ડબલ ધ સાઇઝ ઓફ ધ સ્મોલ લિમ્ફોસાઇટ્સ. એની સાઇઝ કેટલી હોય છે તો કે આ સ્મોલ લિમ્ફોસાઇટ્સ છે. અને આ લાર્જ લિમ્ફોસાઇટ્સ છે. તો કે ધે આર નિયરલી ડબલ ધ સાઇઝ ઓફ ધ સ્મોલ લિમ્ફોસાઇટ. સ્મોલ લિમ્ફોસાઇટ કરતાં એની જે સાઇઝ છે તે બે ગણી વધુ હોય છે, ડબલ હોય છે. વિથ ઇન્ડેન્ટેડ ન્યુક્લિયાઈ એન્ડ એબન્ડન્ટ સાઇટોપ્લાઝમ કન્ટેનિંગ સેવરલ એઝ્યુરોફિલિક ગ્રેન્યુઅલ્સ. They are nearly double the size of the small lymphocytes with indented nuclei and abundant cytoplasm containing several azurophilic granules composed of mitochondria, ribosomes, endoplasmic reticulum and Golgi apparatus. એનું જે લાર્જ લિમ્ફોસાઇટ છે તે સ્મોલ લિમ્ફોસાઇટ કરતાં ડબલ સાઇઝનું હોય છે, અને એનું ન્યુક્લિયાઈ છે તે ખાંચા ખાંચાવાળું હોય છે, આઇડન્ટેડ એન્ડ અબન્ડન્ટ સાઇટોપ્લાઝમ કન્ટેનિંગ. એનું ખૂબ જ વિશાળ એટલે કે સ્મોલ લિમ્ફોસાઇટ છે એની સરખામણીમાં ખૂબ જ વિશાળ એવું સાઇટોપ્લાઝમ છે જે શું ધરાવે છે, વિચ કન્ટેઇન સેવરલ એઝ્યુરોફિલિક ગ્રેન્યુઅલ્સ. એઝ્યુરોફિલિક એટલે શું? એઝ્યુરોફિલિક એટલે એવું કે જેને સ્ટેન કરી શકાય. એઝ્યુરોફિલિક મતલબ કલરલેસ એવી ગ્રેન્યુઅલ કે જેને તમે સ્ટેન કરી શકો. જે ગ્રેન્યુઅલને આપણે નોર્મલી રોમનોવસ્કી સ્ટેનથી પર્પલ કલરનું સ્ટેન કરતા હોય, વાઇબનર સેલ પાસે એવી એબિલિટી હોય કે જે હિટ્રોક્રોમોઝોનથી સ્ટેન થઈ શકે. મતલબ ઘણા કલરની અલગ અલગ સ્ટેન હોય, અલગ અલગ કમ્પોનન્ટ્સથી બનેલું, તે સ્ટેન તેને એ સ્ટેનિંગ એજન્ટથી તમે તેને સ્ટેન કરી શકો. ઇન શોર્ટ, એઝ્યુરોફિલિક એટલે એવું કે જેને કોઈ પણ કલર આપી શકાય. એઝ્યુરોફિલિક ગ્રેન્યુઅલ્સ કે જેને ઇઝીલી સ્ટેન કરી શકાય, રોમનોવસ્કી સ્ટેનથી આપણે સ્ટેન કરીએ, પર્પલ કલરનું ફિગરમાં પણ બતાવ્યું છે. આ જે છે એ ન્યુક્લિયસ છે અને ફરતી ફરતી ગ્રેન્યુઅલ આવેલી હોય પર્પલિશ કલરની. ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ માઇટોકોન્ડ્રિયા, રિબોઝોમ્સ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડ ગોલ્ગી અપાર્ટસ. સાઇટોપ્લાઝમમાં શું શું આવેલું હોય છે તો કે માઇટોકોન્ડ્રિયા, કણાભસૂત્ર છે, રિબોઝોમ્સ છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ ઝાડ છે, અને ગોલ્ગી અપાર્ટસ છે. સેલ માટે અલગ અલગ કાર્યો કરતા હોય એવી સેલ્યુલર ઓર્ગન્સ, કોષીય અંગિકાઓ આવેલી હોય છે માઇટોકોન્ડ્રિયા, રિબોઝોમ્સ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડ ગોલ્ગી અપાર્ટસ. LGL, large lymphocytes are heterogeneous group of cells with differences in their functional and surface marker feature. LGL જે છે લાર્જ ગ્રેન્યુલર લિમ્ફોસાઇટ છે તે હિટ્રોજિનસ, હિટ્રોજિનસ એટલે જેમાં એક
करता वधारे टाइपनु अलग अलग टाइपनु जे ग्रुप आवेलो हो हेटरोजिनस ग्रुप एटले अलग अलग प्रकारना ग्रुप ऑफ सेल्स विथ डिफरेंसेस इन देर मार्कर अलग अलग प्रकारनी जे मार्कर्स रहेली हो एना आधारे तेने हिट्रोजिनस ग्रुप एटले के एक बीजाथी अलग पाड़वामां आव्या एनामां डिफरन्स शुं छे कि तो एनी पासे जे फंक्शनल एंड सरफेस मार्कर एना जे फंक्शन छे एना जे कार्यो छे अने एना सरफेस उपर प्रेजेंट जे मार्कर छे के पर्टिक्युलर एंटीजन ने ते मार्क करशे के पछी कोई पर्टिक्युलर सिग्नलिंग मटीरियल के